हे मारा हीरागढ़ मोरला उड़ी जाजे, मारा हीरागढ़ मोरला उड़ी जाजे, मारा माणीगढ़ मोरला उड़ी जाजे। हे उड़ी जाजे तू उड़ी जाजे ने हाम वड़ी ले जाजे, मारा हीरागढ़ मारा माणीगढ़ मारा हीरागढ़ मोरला उड़ी जाजे। मारा पान केरा कुंडड़ ले तो जाजे, मारा कान के कुंडड़ ले तो जाजे। ए, ले तो जाजे तू ले तो जाजे ने हाम वड़ ले जाजे, मारा हीरागढ़ मारा माणीगढ़ मारा हीरागढ़ मोरला उड़ी जाजे। मारा पग केरा कड़ला ले तो जाजे, हे ले तो जाजे तू ले तो जाजे ने हाम वड़ ले जाजे, मारा हीरागढ़ मारा माणीगढ़ हे मारा हीरागढ़ मोरला उड़ी जाजे। हे मारा माणीगढ़ मोरला उड़ी जाजे, हे मारा हीरागढ़ मोरला उड़ी जाजे। नमस्कार दर्शक मित्रों, स्वागत करूँ छूँ हूँ जय चावड़ा आपनू एक कार्यक्रम में जेनु नाम छे म्यूजिक मनोरंजन फरमाइश फोन पर अने चुनिंदा लोक गीतों टीवी पर। तो दर्शक मित्रों, जेम दर शुक्रवार 7:30 वागे अहीं गुजरातना ख्यातनाम कलाकारों अहीं एमनू परफॉर्मंस करे छे, परफॉर्म करे छे, अहीं गायक गायक एमनी गायकी बतावे छे, त्यारे ઘણા બધા સિંગરો અહીંયા આવી ચૂક્યા છે, ઘણા બધા ગાયકો આવી ચૂક્યા છે, પણ આજે એક અનોખો ગાયક છે, આજે એક એવો અનોખો ગાયક એટલા માટે કહું છું કે જેનું નામ અત્યારે સોશિયલ મીડિયાથી લઈને ગુજરાતમાં ચારેકોર બહુ જ ગુંજી રહ્યું છે, અને તમને ઉંમર કહીશ તો તમને થશે કે આટલી ઉંમરનો કોઈ ગાયક કલાકાર આવડા મોટા મંચ પર કેવી રીતે હોઈ શકે, પણ જી હા, એનું નામ જેવું છે એવું જ એનું પરફોર્મન્સ છે, એનું એની ખ્યાતનામી છે। એણે માટલા પર માટલું કરીને એક ગીત હમણાં રિલીઝ થયું અને ખૂબ વખાણ્યું, લોકો ખૂબ એક્સેપ્ટ કર્યું લોકોએ, અને અમે તો રિહર્સલ અહીંયા કર્યું એમાં એટલી જોરદાર મજા પાડી દીધી છે કે આજે તમે પણ જો આ લાઈવ છેક સુધી જોશો તો ખૂબ મજા પડવાની છે। પણ એ પહેલાં આપને જણાવી દઉં કે આ પ્રોગ્રામ તમારે ફરમાઈશી ગીતો સાંભળવા હોય તો 2-685-38-14 2-685-38-16 નંબર ડાયલ કરવાનો રહેશે। આ નંબર ડાયલ કરશો ત્યારે તમને તમારા ચુનિંદા લોકગીતો તમે આ સિંગર પાસેથી સાંભળી શકશો, પણ એ પહેલાં આપનું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં, પરિચય કરાવી દઉં। આજનો આ ગાયક છે માત્ર 10 વર્ષનો, અને 10 વર્ષમાં એણે જે પ્રસિદ્ધિ હાંસલ કરી છે એટલે હું વિચારું છું કે ખબર નહીં 20-25 વર્ષે ક્યાં હશે। તો જોરદાર તાળીઓથી બોલાવી લઈએ જીગર ઠાકોર। વાહ જીગર, તમારું તો નામ ચારે બાજુ ફરી રહ્યું છે, શું મજા મજા કરાવી દીધી છે તમે તો, કેમ છો તમે, મજામાં? માઇકમાં બોલો। મજામાં છો ને? હવે આપણે અહીંયા છે ને કોલ આવશે, તમને ફરમાઈશો કરશે તમારા ચાહકો, અત્યારથી તમારા ચાહકો એટલા બધા થઈ ગયા છે કે એટલા તો મારા પણ નથી ને બીજા ઘણા બધાના નથી, એટલા બધા એક ફોન આવ્યો છે। જીગરભાઈ તો આપણે જોઈએ કે એક ફોન કોલ આવ્યો છે, કોનો છે? જીગરભાઈ સાથે શું કરો છો, મજામાં છો ને? હા મજામાં, તમે કેમ છો? મજામાં, હા અમે મજામાં।
આપણે પેલો ભજન આપણો હે આપેલો મનુષ્ય વાળો રહ્યો ને હા હા આયો સંભળાઈ દો ને હા હાલો હા એક એ જીગરભાઈ હા ખેંગારભાઈ નો ફોન હતો પાટણ થી એમને ભી એક ગીત હોબળું છે પણ બીજો એક ફોન છે મહેશભાઈ પરમાર સાબરકાંઠાથી છે એમની જોડે વાત કરો જીગરભાઈ વાત કરો મહેશભાઈ પરમાર સાથે હા જય માતાજી જય જય માતાજી જીગરભાઈ જય માતાજી હા સાબરકાંઠા મહેશ બોલું હા બોલો બોલો કેમ છો મજામાં હા મજામાં તમે કેમ છો મજામાં બસ તમારી દયા હા આપણે એક ગીત સાંભળવું હતું મણિયારો હા હા તો હવે ખેંગારભાઈની ભી ફરમાઈશ અને આમની પણ ફરમાઈશ આપણે એક સાથે લઈએ જીગરભાઈ અને સરસ રીતે તમે જેમ રિહર્સલમાં રમઝટ બોલાવ્યું છે આજના કાર્યક્રમમાં બોલાવો જીગરભાઈ તમારી ચોઈસનું ગીત અત્યારે હલો 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 અને મારા ખેંગાર કાકાની ફરમાઈશ હોય હા હા અને મારે જીગર ઠાકોરને ગાવું હોય ત્યારે સુંદર હજુ મણિયારો આપણી ફરમાઈશ છે એ એ પણ પૂરી કરો ખાસ આ
જીયા જીઓ મણિયારા બાપો બાપો શું વાત છે યાર જીગર જીગરભાઈ તમે મને ખ્યાલ છે ત્યાં સુધી પાંચમા ધોરણમાં ભણો છો પાંચમા ધોરણમાં જો આવું તમારું પરફોર્મન્સ છે કોલેજ સુધી પહોંચશો તો શું કરશો પણ આપણે ઘણી બધી ફરમાઈશો લેવાની છે તમારા બધા ખૂબ ચાહકો જેમ કીધું કે બહુ બધા ચાહકો છે તમારા એટલે ફોન કોલ્સ ઘણા બધા આવી રહ્યા છે અને ફોન કોલ્સ લેવાના છે આપણે અને તમે વાત કરજો સરસ રીતે એમની સાથે તમારા હાલચાલ પૂછે છે કેમ છો જીગર ભાઈ કરીને બોલાવે છે તમારી આટલી નાની ઉંમરમાં જીગર ભાઈ કરીને બોલાવે હું પણ ભાઈ કહું છું તમને બહુ મોટા કલાકાર છો તમે આમ સરસ લાગો છો અહીંયા એક ફરમાઈશ તો ઘણી બધી છે પણ અહીંયા એક સમય થયો છે એક નાનકડા વિરામનો તો આપણે એક લઈએ એક નાનકડો વિરામ વિરામ બાદ ફરી મળીએ દારૂ કેફની બંદી એટલે લાખો લોકોને નવજીવનની બક્ષિશ છે પ્રજા શરીરમાં એ નૈતિક તેમજ આર્થિક બળનો સંચાર છે રાજ્યની ઉપજ વધારવા ખાતર પરરાજ્યનું અનુકરણ કરી શરાબનો વેપાર અને પ્રચાર કરવો એ મહાપાપ છે જી હા દારૂ અંગેના ગુનામાં 10 વર્ષની કેદ અને રૂપિયા 5 લાખનો દંડ ભરવો પડશે લઠ્ઠાના સેવનથી મૃત્યુ થાય તો જવાબદાર તમામને મૃત્યુદંડ સુધીની સજા થશે નશામુક્ત ગુજરાત પ્રગતિશીલ ગુજરાત જેમના પતિ દારૂડિયા છે એ સ્ત્રીઓ જ જાણે છે કે ઘરો એકવાર વ્યવસ્થિત અને શાંતિદાયક હતા ત્યાં આ અનિષ્ટ કેવી પાયમાલી કરી રહ્યું છે રૈયત દારૂ તાળી છોડી દેશે તો મહેસૂલનું શું થશે એમ જે રાજ્યને થાય છે તે રાજ્યની મને દયા આવે છે જી હા દારૂ અંગેના ગુનામાં 10 વર્ષની કેદ અને રૂપિયા 5 લાખનો દંડ ભરવો પડશે લઠ્ઠાના સેવનથી મૃત્યુ થાય તો જવાબદાર તમામને મૃત્યુદંડ સુધીની સજા થશે નશામુક્ત ગુજરાત પ્રગતિશીલ ગુજરાત હિન્દુસ્તાન આખું નિર્ધન થઈ જાય તે હું સાખી શકું પણ હજારો દારૂડિયા અહીં હોય તે મારાથી જોયું જાય તેમ નથી દારૂમાંથી મળતી આવક પર ભલે પૂળો મુકાય અને આપણા બાળકો ભલે નિરક્ષર રહે પણ મારે દારૂના પીઠા રાખીને બાળકોને ભણાવવા નથી જી હા દારૂ અંગેના ગુનામાં 10 વર્ષની કેદ અને રૂપિયા 5 લાખનો દંડ ભરવો પડશે લઠ્ઠાના સેવનથી મૃત્યુ થાય તો જવાબદાર તમામને મૃત્યુદંડ સુધીની સજા થશે નશામુક્ત ગુજરાત પ્રગતિશીલ ગુજરાત આંતરરાષ્ટ્રીય સરહદથી ગુજરાતની સુરક્ષા કેદીઓ અને જેલ સુધાર નાગરિક સંરક્ષણ ગ્રામ રક્ષક દળ તાલીમ સંસ્કૃતિ સંવર્ધન આ શક્ય બન્યું છે નશાબંધીના અમલીકરણથી પૂજ્ય બાપુની 150મી જન્મ જયંતિ પર દ્રઢ સંકલ્પ કરીએ દારૂને તિલાંજલિ એ જ પૂજ્ય બાપુને સાચી શ્રદ્ધાંજલિ જી હા દારૂ અંગેના ગુનામાં 10 વર્ષની કેદ અને રૂપિયા 5 લાખનો દંડ ભરવો પડશે લઠ્ઠાના સેવનથી મૃત્યુ થાય તો જવાબદાર તમામને મૃત્યુદંડ સુધીની સજા થશે નશામુક્ત ગુજરાત પ્રગતિશીલ ગુજરાત સ્વાગત છે આપનું એક નાનકડા વિરામ બાદ અહીંયા આપણી સાથે છે મેં જેમ કીધું શરૂઆતમાં કે 10 વર્ષના જીગર ઠાકોર જેમનું ગુજરાતમાં બહુ જ મોટું નામ થઈ ચૂક્યું છે અને આપણી સાથે ધૂમ મચાવી રહ્યા છે અને એમની ઘણી બધી ફરમાઈશો ફોન કોલ્સ આવી રહ્યા છે તો આપણે એક ફોન કોલ લઈએ કોનો ફોન કોલ છે સંજયભાઈ છે સંજયભાઈ સાથે વાત કરો સંજયભાઈ ખેડાથી વાત કરે હા જય માતાજી સંજયભાઈ કાકા હા શું કરો છો વિદરભાઈ કઈ નઈ આ ગાવા માટે આવ્યા છે હા મજામાં છો ને હા મજામાં તમે કે છો કેમ છો મજામાં હા સંજયભાઈ જીગરભાઈ તમારી સાથે છે વાત કરી રહ્યા છે તમે વાત કરો અને તમારા ટીવી નો વોલ્યુમ થોડો ઓછો રાખો એટલે સરસ સંભળાશે ઓછો છે હા ઓકે સંભળાવો રબારણ રૂડકી રબારણ રૂડકી ની ફરમાઈશ છે હજુ હા જીગરભાઈ આપણે એક સાથે 3-4 ગીતો લેજો લે હા એ બીસી ઠાકોર કરીને રાધનપુર થી એક ફોન કોલ છે બીસી ઠાકોર હા રાધનપુર થી બીસી ભાઈ વાત કરો હેલો જીગરભાઈ કેમ છો મજામાં હા મજામાં તમે કેમ છો મજામાં આપણે એ પણ કરીશું ચોક્કસ વાહ વાહ સરસ સરસ ફરમાઈશો આવી રહી છે
હા આપણે પહેલી ફરમાઈશ હતી રબારણ રૂડકી હે ને, તો આપણે જીગરભાઈ પાસેથી સાંભળીએ એ ફરમાઈશ. જીગરભાઈ કોલ આવ્યો છે, કોલર કોણ છે આપણે જોઈએ. જીગરભાઈ માટે, જીગરભાઈ માટે એક સરસ ફરમાઈશી કોલ ફરીથી એક આવ્યો છે. હેલો. હેલો. હા, આપણે લોકગીત સાંભળવું હતું. હા જી, દિનેશભાઈ ચૌધરી, જીગરભાઈ ઠાકોર આપણા ગુજરાતનું ગૌરવ, આટલી નાની ઉંમરમાં અહીંયા આપણા મંચ પર ઉપસ્થિત છે. તમે તમારી ફરમાઈશ એમની સાથે વાત કરો. હા બોલો બોલો. હા લોક. હા જી બોલો. હેલો. હા જી બોલો. હા, આપણે નેટવર્ક બરાબર પકડતું નહીં. હા પકડે છે ને. બોલો બોલો તમારી ફરમાઈશ. બીજો ફોન કોલ છે, એક બીજો ફોન કોલ. બીજો ફોન કોલ. ઓકે. હેલો. નિલેશભાઈ ચૌહાણ વાત કરો. જીગરભાઈ. હા બોલો. જય માતાજી. જય માતાજી. જુનિયર મનીરાજ બારોટ ને જીગરભાઈ ને સંસ્કારી નગરી વડોદરાથી ચૌહાણ નિલેશ સર નમસ્કાર. હા હા હા, તમને શું કીધું ખબર પડી? જુનિયર મણિરાજ બારોટ કીધું તમને. બોલો નિલેશભાઈ, તમારી ફરમાઈશ. નિલેશભાઈ. જીગરભાઈ, આપ ખૂબ સમાજમાં સમાજનું અને ગુજરાતનું નામ આગળ વધારો એવી શુભકામનાઓ. જીગરભાઈ, ખાલી તમારા દર્શન જોઈએ એટલું જ અમારે. ને જીગરભાઈ, મારી ફરમાઈશ છે કે આવું લાડી આવું એ ફરમાઈશ સંભળાવો સાહેબ. હા હા, ઠીક. સરસ સરસ સરસ. અરે આવો શું લાડી, આવો શું ઓ લાડ, અરે તારે
વાહ 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 વાહ, બહુ ફોન કોલ્સ આવી રહ્યા છે જીગરભાઈ. તમારા માટે એક ફોન કોલ આવી ગયો છે. બાબુભાઈ પ્રજાપતિ આનંદથી વાત કરે છે. બાબુભાઈ હું જય ચાવડા અને વાત કરો જીગરભાઈ સાથે. જીગર ઠાકોર. હા બોલો. જય માતાજી. હા જય માતાજી. જીગરભાઈ. હા બોલો. હા ગામ બરોડાથી બોલું છું, ઉમરેઠ તાલુકામાંથી. હા અને મારે રમતા જોગી આયા નગરમાં સાંભળવું છે. હા હા, રમતા જોગી આપણે સંભળાવવાનું છે જીગરભાઈ. પણ એક ફોન બીજો ભી આવ્યો છે, કલ્પેશભાઈ ઠાકોર. હા જય માતાજી. જય માતાજી જીગરભાઈ. હા બોલો બોલો, તમારી ફરમાઈ. આપણે વન્સ મોર ફરીથી ફરિયાદ આપણે ઓલી ફરમાઈ લાલ લાલ જોગી. હા ઠીક છે. હા હા ચોક્કસ ચોક્કસ. ચલો તો રમતા જોગી. રમતા જોગી જીલણ તારા પાણીની ફરમાઈશ છે મહેસાણાથી. અને હજુ પણ એક ફોન કોલ છે, ખેંગાજી કચ્છ થી વાત કરી રહ્યા છે. ખેંગાજી વાત કરો જીગરભાઈ સાથે. જય માતાજી. કેમ છો? મજામાં. તમે કેમ છો? મજામાં. અમે મોજમાં છે. હું નંદા કચ્છ થી બોલી છી ખેંગાજી. હા બોલો. અમારે હાંભળું મથુરામાં વાગે મોરલી. હા મથુરામાં વાગે મોરલી એવા. અરે કાંઈ વાંધો નહીં, મથુરામાં વગાડીશું મોરલી અને બધું જ કરીશું. પણ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. જીગરભાઈ આપણે બહુ બધા ગીતો પૂરો સંભળાવવાના છે અને બહુ બધી ફરમાઈશો પૂરી કરવાની છે આપણા તમારા ચાહકોને. પણ એ પહેલાં વિરામ થયો છે, એક ટાઈમ થયો છે બ્રેકનો, તો લઈએ એક નાનકડો વિરામ. દારૂ કેફની બંદી એટલે લાખો લોકોને નવજીવનની બક્ષિશ છે. પ્રજા શરીરમાં એ નૈતિક તેમજ આર્થિક બળનો સંચાર છે. રાજ્યની ઉપજ વધારવા ખાતર પર રાજ્યનું અનુકરણ કરી શરાબનો વેપાર અને પ્રચાર કરવો એ મહાપાપ છે. જી હા, દારૂ અંગેના ગુનામાં 10 વર્ષની કેદ
અને રૂપિયા 5 લાખ નો દંડ ભરવો પડશે. લઠ્ઠાના સેવનથી મૃત્યુ થાય તો જવાબદાર તમામને મૃત્યુદંડ સુધીની સજા થશે. નશા મુક્ત ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત. જેમના પતિ દારૂડિયા છે એ સ્ત્રીઓ જાણે છે કે ઘરો એકવાર વ્યવસ્થિત અને શાંતિદાયક હતા, ત્યાં આ અનિષ્ટ કેવી પાયમાલી કરી રહ્યું છે. રૈયત દારૂ તાડી છોડી દેશે તો મહેસૂલનું શું થશે? એમ જે રાજ્યને થાય છે તે રાજ્યની મને દયા આવે છે. જી હા, દારૂ અંગેના ગુનામાં 10 વર્ષની કેદ અને રૂપિયા 5 લાખનો દંડ ભરવો પડશે. લઠ્ઠાના સેવનથી મૃત્યુ થાય તો જવાબદાર તમામને મૃત્યુદંડ સુધીની સજા થશે. નશા મુક્ત ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત. હિન્દુસ્તાન આખું નિર્ધન થઈ જાય તે હું સાખી શકું, પણ હજારો દારૂડિયા અહીં હોય તે મારાથી જોયું જાય તેમ નથી. દારૂમાંથી મળતી આવક પર ભલે પૂળો મુકાય અને આપણા બાળકો ભલે નિરક્ષર રહે, પણ મારે દારૂના પીઠા રાખીને બાળકોને ભણાવવા નથી. જી હા, દારૂ અંગેના ગુનામાં 10 વર્ષની કેદ અને રૂપિયા 5 લાખનો દંડ ભરવો પડશે. લઠ્ઠાના સેવનથી મૃત્યુ થાય તો જવાબદાર તમામને મૃત્યુદંડ સુધીની સજા થશે. નશા મુક્ત ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત. આંતરરાષ્ટ્રીય સરહદથી ગુજરાતની સુરક્ષા, કેદીઓ અને જેલ સુધાર, નાગરિક સંરક્ષણ, ગ્રામ રક્ષક દળ તાલીમ, સંસ્કૃતિ સંવર્ધન આ શક્ય બન્યું છે નશાબંધીના અમલીકરણથી. પૂજ્ય બાપુની 150મી જન્મ જયંતિ પર દ્રઢ સંકલ્પ કરીએ, દારૂને તિલાંજલિ, એ જ પૂજ્ય બાપુને સાચી શ્રદ્ધાંજલિ. જી હા, દારૂ અંગેના ગુનામાં 10 વર્ષની કેદ અને રૂપિયા 5 લાખનો દંડ ભરવો પડશે. લઠ્ઠાના સેવનથી મૃત્યુ થાય તો જવાબદાર તમામને મૃત્યુદંડ સુધીની સજા થશે. નશા મુક્ત ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત. સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌનું ફરી એકવાર. નાનકડા વિરામ પછી અહીંયા આપણી સાથે છે જીગર ઠાકોર, અને ખૂબ બધી ફરમાઈશો છે અને બધી ફરમાઈશો પૂરી કરીશું. પહેલા આવ્યો છે કોલ, કોલર પણ. હા, કોલ કોનો છે? મહેશભાઈ મહેસાણાથી વાત કરી રહ્યા છે. મહેશભાઈ હેલો, હા વાત કરો જીગરભાઈ સાથે. હા બોલો. હા બોલો જીગરભાઈ, કેમ છો મહેશ કાકા? હા બરાબર, મજામાં છે. આપણે મહેસાણા જિલ્લાના ગામ બોરિયાવીથી બોલું છીએ. હા, તમારું મનગમતું ભજન સંભળાવી દો. વાહ વાહ વાહ, એમનું મનગમતું ભજન ચોક્કસ સંભળાવશે. જીગરભાઈ, તમારું મનગમતું ભજન તમારે સંભળાવવાનું છે. બીજો એક ફોન છે, વિજય વાઢેર સોમનાથથી કોલ છે. સોમનાથથી વિજયભાઈ વાત કરો. જીગરભાઈ સોમનાથ. વાહ જીગરભાઈ, ગુજરાત ગાંડું કર્યું. બાપો બાપો, મારી ફરમાઈશ છે. હા બોલો બોલો. વડલાની ડાળે બાંધો હમી. હા, અને માટલા ઉપર માટલું. માટલા ઉપર માટલાની ફરમાઈશ છે, એ પણ પૂરી કરીશું આપણે. હા, પણ એ પણ કરીશું આપણે. અને ઘણી બધી ફરમાઈશો છે બીજી, પણ અત્યારે આપણે આગળની ફરમાઈશ જે મહેસાણાથી હતી એ ફરમાઈશ પૂરી કરીએ. જીગરભાઈ, તમને ગમતું ભજન તમે સંભળાવો. જીગરભાઈ Yeah!
વાહ 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 વાહ. એક બીજો ફોન કોલ આવી છે, કોલ પર કોણ છે જોઈએ. જીગરભાઈ આપના માટે ખૂબ બધા કોલ આવી રહ્યા છે. કોણ છે કોલર? હેલો. હા જી બોલો. જય ચાવડા વાત કરું છું. મ્યુઝિક ચાવડા સાહેબ, જય માતાજી. નમસ્કાર. નમસ્કાર રાકેશભાઈ, વાત કરો જીગરભાઈ સાથે. આપણા સાથે છે આજે. હા જીગર, જીગરભાઈ ને એટલું કહેવાનું છે સાહેબ. હા જી બોલો. આમ તો જીગરભાઈ તમે મારા માટે જીગર જાન છો, તમારા બધા ગીતો જીગર જાન છે, અને તમે તમારા માટે એમને માન ને સન્માન છે. વાહ વાહ વાહ, વેરી ગુડ, બહુ સારું. એટલે એમનું મનપસંદ નું એક લગ્ન ગીત થઈ જાય. તમારે મનપસંદ નું એક લગ્ન ગીત એ ગાવાનું છે, પણ એ પહેલા આપણે લગ્ન ગીત તમારી ફરમાઈશ ચોક્કસ પૂરી કરીએ. પણ એ પહેલા એક બીજો ફોન છે, પરેશભાઈ બારડ સોમનાથથી વાત કરી રહ્યા છે. પરેશભાઈ કેમ છો? હા નમસ્કાર, કેમ છો સાહેબ? મજામાં. બસ એકદમ મજામાં. આપણી સાથે છે જીગરભાઈ બારોટ, ગુજરાતનું ગૌરવ, તમારી સાથે વાત કરશે. જીગરભાઈ કેમ છો? હા બોલો. જય માતાજી. મજામાં. હા મજામાં. જય માતાજી. જય માતાજી. હા જય માતાજી. બોલો તમારી ફરમાઈશ. સાહેબ ફરમાઈશ ઈ છે, સરકારી બંગલે પાણી ગયા તા નાની વહુ. સરકારી બંગલા પોણી જતા નાની વહુ, સરકારી બંગલા પોણી વડની વડવાઈ વાળી ફરમાઈશ હતી એ પૂરી કરશો ને જીગરભાઈ? હા તો આપ જણા જોરદાર વડની વડવાઈ. ચલો થઈ જાય જીગરભાઈ. વડની વડવાઈ વડની વડવાઈ એ બાંધે છે ઈચકો. પણ એ પહેલા ફોન કોલ આવી ગયો છે, જગદીશ ચૌહાણ ખેડાથી વાત. જગદીશભાઈ નમસ્કાર, હું જય ચાવડા આપનું સ્વાગત કરું છું. બોલો બોલો. જગદીશભાઈ, જીગરભાઈ ઠાકોર આપણી સાથે છે. હા જી બોલો. જીગરભાઈ આપણી સાથે જ છે. જીગરભાઈ બોલો. બોલો જીગરભાઈ. હા બોલો બોલો. જય માતાજી. જય માતાજી. બોલો તમારી ફરમાઈશ. વિનોદભાઈ રાઠોડ બનાસકાંઠાથી. વિનોદભાઈ જય માતાજી.
વિનોદ કાકા બોલો જીગર બેટા બેડા થી હા વિનોદ કાકા જય માતાજી જય માતાજી બહુચર માના આશીર્વાદ એક રામદેવ પીર નું મસ્ત ગીત સંભળાવી દે હા ચોક્કસ રામદેવ પીર નું ગીત પણ આપણે સાંભળીશું પણ એ પહેલા એક સમય થયો છે એક નાનકડા વિરામનો ક્યાંય જતા નહીં જીગરભાઈ પણ અહીંયા છીએ અહીંયા છે અમે પણ અહીંયા છીએ લઈએ એક નાનકડો વિરામ દારૂ કેફની બંદી એટલે લાખો લોકોને નવજીવનની બક્ષિશ છે પ્રજા શરીરમાં એ નૈતિક તેમજ આર્થિક બળનો સંચાર છે રાજ્યની ઉપજ વધારવા ખાતર પર રાજ્યનું અનુકરણ કરી શરાબનો વેપાર અને પ્રચાર કરવો એ મહાપાપ છે જી હા દારૂ અંગેના ગુનામાં 10 વર્ષની કેદ અને રૂપિયા 5 લાખનો દંડ ભરવો પડશે લઠ્ઠાના સેવનથી મૃત્યુ થાય તો જવાબદાર તમામને મૃત્યુદંડ સુધીની સજા થશે નશા મુક્ત ગુજરાત પ્રગતિશીલ ગુજરાત જેમના પતિ દારૂડિયા છે એ સ્ત્રીઓ જ જાણે છે કે ઘરો એકવાર વ્યવસ્થિત અને શાંતિદાયક હતા ત્યાં આ અનિષ્ટ કેવી પાયમાલી કરી રહ્યું છે રૈયત દારૂ તાડી છોડી દેશે તો મહેસૂલનું શું થશે એમ જે રાજ્યને થાય છે તે રાજ્યની મને દયા આવે છે જી હા દારૂ અંગેના ગુનામાં 10 વર્ષની કેદ અને રૂપિયા 5 લાખનો દંડ ભરવો પડશે લઠ્ઠાના સેવનથી મૃત્યુ થાય તો જવાબદાર તમામને મૃત્યુદંડ સુધીની સજા થશે નશા મુક્ત ગુજરાત પ્રગતિશીલ ગુજરાત હિન્દુસ્તાન આખું નિર્ધન થઈ જાય તે હું સાખી શકું પણ હજારો દારૂડિયા અહીં હોય તે મારાથી જોયું જાય તેમ નથી દારૂમાંથી મળતી આવક પર ભલે પૂળો મુકાય અને આપણા બાળકો ભલે નિરક્ષર રહે પણ મારે દારૂના પીઠા રાખીને બાળકોને ભણાવવા નથી જી હા દારૂ અંગેના ગુનામાં 10 વર્ષની કેદ અને રૂપિયા 5 લાખનો દંડ ભરવો પડશે લઠ્ઠાના સેવનથી મૃત્યુ થાય તો જવાબદાર તમામને મૃત્યુદંડ સુધીની સજા થશે નશા મુક્ત ગુજરાત પ્રગતિશીલ ગુજરાત આંતરરાષ્ટ્રીય સરહદથી ગુજરાતની સુરક્ષા કેદીઓ અને જેલ સુધાર નાગરિક સંરક્ષણ ગ્રામ રક્ષક દળ તાલીમ સંસ્કૃતિ સંવર્ધન આ શક્ય બન્યું છે નશાબંધીના અમલીકરણથી પૂજ્ય બાપુની 150મી જન્મ જયંતિ પર દ્રઢ સંકલ્પ કરીએ દારૂને તિલાંજલિ એ જ પૂજ્ય બાપુને સાચી શ્રદ્ધાંજલિ જી હા દારૂ અંગેના ગુનામાં 10 વર્ષની કેદ અને રૂપિયા 5 લાખનો દંડ ભરવો પડશે લઠ્ઠાના સેવનથી મૃત્યુ થાય તો જવાબદાર તમામને મૃત્યુદંડ સુધીની સજા થશે નશા મુક્ત ગુજરાત પ્રગતિશીલ ગુજરાત સ્વાગત છે દર્શક મિત્રો એક નાનકડા વિરામ બાદ અહીંયા ખૂબ બધી ફરમાઈશો છે તો એક ફોન કોલ લઈ લઈએ કોલર કોણ છે રસિકભાઈ સુરેન્દ્રનગરથી વાત કરે છે રસિકભાઈ કેમ છો હું જય ચાવડા મ્યુઝિક મનોરંજનથી વાત કરું છું હા જીગરભાઈ સાથે વાત કરો હા જય માતાજી જય માતાજી જીગરભાઈ હા બોલો બોલો એક સારામાં સારું તમારા મનપસંદનું લગ્ન ગીત સંભળાઈ દો હા અરે વાહ 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 તમારા પસંદનું લગ્ન ગીત પણ બાકી છે આગળના બે ફોન કોલ પણ આવી ગયા હતા અરે 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 હજુ એક પણ એક ફોન કોલ બીજો આવ્યો છે હેલો હા જી હેલો સર હા જી હું હા બોલો કૈલાસભાઈ બનાસકાંઠાથી કૈલાસભાઈ વાત કરે છે વાત કરો જીગરભાઈ સાથે હા જય માતાજી જય માતાજી જીગરભાઈ હા બોલો બોલો કેમ છો મજામાં બસ એકદમ જણાવ જણાવ તમારી ફરમાઈશ શું છે વિજયભાઈ પાસેથી શું સાંભળવું છે મને રામાપીર નું કોઈ સારું ભજન સંભળાવી દો સર જરૂર જરૂર રામાપીર નું ભજન ને બહુ બધી ફરમાઈશો છે અને તમારા ચાહક બહુ બધા છે એટલે આપણે જરા પણ વાર ન કરતા પહેલા આપણે તમારું હું હા રામદેવ પીર નું ભજન અને પેલું જે આપણે વાત થઈ હતી સરસ
હુને પરણી ને મારો પિયુ પરદેશ માં એ ભી સંભળાય તો સરસ ફરમાઈશ તમે ગાઈ અને આ સરસ મજાનો માહોલ બનાવ્યો છે જીગરભાઈ. તમે એક ફોન કોલ આવી ગયો છે, કોલર કોણ છે? મહેન્દ્રભાઈ ભરૂચ થી વાત કરી રહ્યા છે. મહેન્દ્રભાઈ વાત કરો. હા જય માતા. હા મહેન્દ્ર, જીગરભાઈ કેવું છે? મજા. તમારા કેવું છે? હા બસ મજામાં. અમારા ભાથીજી મહારાજ ને ગીત સંભળાવજો. ભાથીજી મહારાજ નું એક ગીત સાંભળવું છે તમને, હે ને? હજુ એક ફોન છે, ભાતીજી મહારાજ નું ગીત ચોક્કસ સંભળાવશે જીગરભાઈ. પણ એક જેસલજી બનાસકાંઠા થી વાત કરી રહ્યા છે. જીગરભાઈ વાત કરો. જેસલજી જય માતાજી. હા જય માતા. જીગરભાઈ કેમ? મજામ? હા મજામાં. આપણે માતાજીનો ગરબો સંભળાવો ને. હા હા, માતાજીનો ગરબો વિજયભાઈ સંભળાવી દો. આવી ગયો છે. બહુ સરસ સંભળાવ્યું તમે જીગરભાઈ. પણ ફોન પર વાત કરીએ. ભીખાબેન રાઠોડ છે, બનાસકાંઠાથી વાત કરે છે. ભીખીબેન, હા જય માતાજી. હા જય માતાજી. જીગરભાઈ કેમ? મજામાં. તમે કેમ છો? મજામાં? હા મજામાં. અમારી ફરમાઈશ છે, પાર્વતીના પગમાં વીંછળો અને એક મિનિટ મારા સચિન જોડે વાત કરો. હા હા હા. જીગરભાઈ. જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં. અહીંયા બહુ બધા, અહીંયા જણાવી દઉં દર્શક મિત્રો, આપ સૌને જણાવું કે જીગરભાઈ અહીંયા આપણી સાથે છે. ફક્ત 10 વર્ષની ઉંમરમાં આપ આ જગ્યા, આ મંચ પર ઊભું રહેવું એ ખૂબ મોટી વાત છે. અને ગુજરાતમાં તમામ જેટલા પણ દર્શક મિત્રો જોઈ રહ્યા છે એમને જણાવું કે આ એક એક ઇન્સ્પિરેશન કહેવાય, કે જે આ એક ઉદાહરણ કહેવાય કે આટલી ઉંમરમાં આટલા મોટા સ્ટેજ પર પહોંચવું, એટલે દરેક માતા પિતાને ગર્વ થાય, એમ તમારા માતા પિતાને પણ થતો હશે. તો જેમ હમણાં થોડી વાર પહેલાં એમના છોકરા સાથે વાત કરાવી, એવી રીતે જ દરેક માતા પિતાને પણ ગર્વ થાય એવા તમે લોકો માટે એક ઉદાહરણ બની રહ્યા છો જીગરભાઈ. તો એક ફરમાઈશ તમારી, ફોન કોલ છે, એક મિનિટ ફરમાઈશ પૂરી કરીએ. પેલા કાંતિભાઈ બનાસકાંઠાથી વાત કરે છે. હા જય માતાજી. જય માતાજી. નહીં જય માતાજી નહીં. હા તમારી ફરમાઈશ. હા રામાપીર ને હેલો સંભળાવો. હા રામાપીર નો હેલો. હા રામાપીર નો હેલો ભી સંભળાવીએ તો ફરમાઈશો આપણે. હેલો માગો સાંભળો ને રાણુ દાદા.
વાહ 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 વાહ, હજુ પણ ફરમાઈશ આપણી બધી ઘણી બધી પેન્ડિંગ છે, ઘણા બધા ચાહકો તમારા ફરમાઈશ કરી રહ્યા છે. અહીંયા બીજી એક તમારા ફરમાઈશ પૂરી કરો. આગળના કોલ લઈએ એ પહેલાં હું દર્શક મિત્રોને જણાવું કે આ કાર્યક્રમ આપ યુટ્યુબ ચેનલ પર પણ સાંભળી શકો છો લાઈવ. એના માટે આપણે સબસ્ક્રાઈબ કરવાનું રહેશે ડીડી ગિનાર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. ડીડી ગિનાર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ કાર્યક્રમ આપ લાઈવ નિહાળી શકશો. તો યુટ્યુબ ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, તાત્કાલિક સબસ્ક્રાઈબ કરો. અને એક કોલર આપણા અહીંયા છે, તો કોણ છે કોલર? લાલજીભાઈ ઠાકોર આણંદ થી વાત કરી રહ્યા છે. લાલજીભાઈ, જીગરભાઈ સાથે વાત કરો. જય માતાજી. જય માતાજી. જીગરભાઈ કેમ છો, મજામાં? હા મજામાં. ખૂબ જ જય માતાજી, ખૂબ જ પ્રગતિ કરો જીવનમાં. અરે વાહ. હા, મારી ફરમાઈશ છે બે પૈસાનો રૂમાલિયો. હા હા, ઠીક છે. હા ચોક્કસ ચોક્કસ, આપની ફરમાઈશ બે પૈસાનો રૂમાલિયો પૂરી કરીએ. એ પહેલા બીજો કોલ, હીરાભાઈ બનાસકાંઠાથી વાત કરી રહ્યા છે. બનાસકાંઠાથી ખૂબ બધા કોલ આવી રહ્યા છે. હીરાભાઈ, આપની ફરમાઈશ જીગરભાઈને જણાવો. હા જય સદીમા. હા જય સદીમા. હા તમારી ફરમાઈશ? હા, અમારી ફરમાઈશ મારે ટોટલે બેઠો મોર ક્યાં બોલે, મારે ટોટલે બેઠો મોર ક્યાં બોલે, ચોક્કસ લઈએ આપણે. પણ અહીંયા એ પહેલા થયો છે સમય એક નાનકડા વિરામનો, તો ક્યાંય જતા નહીં દર્શક મિત્રો. ગુજરાતનું ગૌરવ એવું નાનકડું છોટા પેકેટ બડા ધમાલ આપણી સાથે અહીંયા છે. તો સમય થયો છે એક નાનકડો વિરામનો, તો ક્યાંય જતા નહીં, લઈએ એક વિરામ. દારૂ કેફની બંદી એટલે લાખો લોકોને નવજીવનની બક્ષિશ છે. પ્રજા શરીરમાં એ નૈતિક તેમજ આર્થિક બળનો સંચાર છે. રાજ્યની ઉપજ વધારવા ખાતર પર રાજ્યનું અનુકરણ કરી શરાબનો વેપાર અને પ્રચાર કરવો એ મહાપાપ છે. જી હા, દારૂ અંગેના ગુનામાં 10 વર્ષની કેદ અને ₹5,00,000 દંડ ભરવો પડશે. લઠ્ઠાના સેવનથી મૃત્યુ થાય તો જવાબદાર તમામને મૃત્યુદંડ સુધીની સજા થશે. નશામુક્ત ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત. જેમના પતિ દારૂડિયા છે એ સ્ત્રીઓ જ જાણે છે કે ઘરો એકવાર વ્યવસ્થિત અને શાંતિદાયક હતા, ત્યાં આ અનિષ્ટ કેવી પાયમાલી કરી રહ્યું છે. રૈયત દારૂ તાળી છોડી દેશે તો મહેસૂલનું શું થશે, એમ જે રાજ્યને થાય છે તે રાજ્યની મને દયા આવે છે. જી હા, દારૂ અંગેના ગુનામાં 10 વર્ષની કેદ અને ₹5,00,000 દંડ ભરવો પડશે. લઠ્ઠાના સેવનથી મૃત્યુ થાય તો જવાબદાર તમામને મૃત્યુદંડ સુધીની સજા થશે. નશામુક્ત ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત. હિન્દુસ્તાન આખું નિર્ધન થઈ જાય તે હું સાખી શકું, પણ હજારો દારૂડિયા અહીં હોય તે મારાથી જોયું જાય તેમ નથી. દારૂમાંથી મળતી આવક પર ભલે પૂળો મુકાય અને આપણા બાળકો ભલે નિરક્ષર રહે, પણ મારે દારૂના પીઠા રાખીને બાળકોને ભણાવવા નથી. જી હા, દારૂ અંગેના ગુનામાં 10 વર્ષની કેદ અને ₹5,00,000 દંડ ભરવો પડશે. લઠ્ઠાના સેવનથી મૃત્યુ થાય તો જવાબદાર તમામને મૃત્યુદંડ સુધીની સજા થશે. નશામુક્ત ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત. આંતરરાષ્ટ્રીય સરહદથી ગુજરાતની સુરક્ષા, કેદીઓ અને જેલ સુધાર, નાગરિક સંરક્ષણ, ગ્રામ રક્ષક દળ તાલીમ, સંસ્કૃતિ સંવર્ધન આ શક્ય બન્યું છે નશાબંધીના અમલીકરણથી. પૂજ્ય બાપુની 150મી જન્મ જયંતી પર દ્રઢ સંકલ્પ કરીએ, દારૂને તિલાંજલિ, એ જ પૂજ્ય બાપુને સાચી શ્રદ્ધાંજલિ. જી હા, દારૂ અંગેના ગુનામાં 10 વર્ષની કેદ અને ₹5,00,000 દંડ ભરવો પડશે. લઠ્ઠાના સેવનથી મૃત્યુ થાય તો જવાબદાર તમામને
મૃત્યુદંડ સુધીની સજા થશે. નશા મુક્ત ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત. સ્વાગત છે દર્શક મિત્રો, વિરામ બાદ મ્યુઝિક મનોરંજનમાં આપ માણી રહ્યા છો જીગર ઠાકોરને. અને હવે બહુ બધી ફરમાઈશો અહીંયા ભેગી થઈ ચૂકી છે, તો જીગરભાઈ જણાવશે, સંભળાવશે અને આ બહુ ખૂબ બધી મજા કરાવશે. પણ એ પહેલાં આપને જણાવી દઉં કે આવતા શુક્રવારે આપણે આ કાર્યક્રમ દર શુક્રવારે આપણે લાઈવ જઈએ છીએ, તો આવતા શુક્રવારે એવા કલાકાર ગુજરાતના આ મંચ પર હશે બેચર ઠાકોર, તો એમને પણ આપ જોવાનું ચૂકતા નહીં. આ સાથે જ અહીંયા બહુ બધી ફરમાઈશો છે, તો જીગરભાઈ જણાવો. મારે ટોડલા બેઠો મોર ક્યાં બોલે, મારા ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, ક્યાં બોલે ને મોર ક્યાં બોલે, ક્યાં બોલે ને મોર ક્યાં બોલે. મારા ટોડલે બેઠો, મારા ટોડલે બેઠો, મારા ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. ટોડલે બેઠો રે મોર કાં બોલે, હે કાં બોલે ને મોર કાં બોલે, કાં બોલે ને મોર કાં બોલે. મારા ટોડલે બેઠો, મારા ટોડલે બેઠો, મારા ટોડલે બેઠો રે મોર કાં બોલે, મારા ટોડલે બેઠો રે મોર કાં બોલે, હે મારા ટોડલે બેઠો રે મોર કાં બોલે, હે મારા ટોડલે બેઠો રે. દારૂ કેફની બંદી એટલે લાખો લોકોને નવજીવનની બક્ષિશ છે. પ્રજા શરીરમાં એ નૈતિક તેમજ આર્થિક બળનો સંચાર છે. રાજ્યની ઉપજ વધારવા ખાતર પર રાજ્યનું અનુકરણ કરી શરાબનો વેપાર અને પ્રચાર કરવા